गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 7 ની અંદર ગુજરાતી વિષય, મિત્રો 7 માં ગુજરાતી ની અંદર આપણે પહેલું અને બીજું એ બે સેશન પૂરા કર્યા હતા। આજની ઘડી રડિયામણી લાસ્ટ ટાઈમ કર્યું હતું અને એનું સ્વાધ્યાય પણ કર્યું હતું। પહેલા અને બીજા બંને ની અંદર આપણે ખૂબ જ સારી રીતે સ્વાધ્યાય પણ કરેલું છે, તમને હોમવર્ક માં પણ આપેલું છે। એટલા માટે હવે તમારે તમારા હોમવર્કની અંદર વ્યવસ્થિતપણે બધું કરી લેવાનું છે। તો હવે મિત્રો ચાલો આજના સેશનની શરૂઆત કરીએ। પાના નંબર 10 ઉપર પાઠ નંબર 3 પરીક્ષા, પન્નાલાલ પટેલ આ પાઠ લખેલો છે। જન્મ ઈસવીસન 1912, મૃત્યુ ઈસવીસન 1988, પન્નાલાલ પટેલ। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો। તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો। ઇંગ્લિશ મીડિયમના માત્ર 4 ધોરણ ભણેલા હતા મિત્રો। તેમ છતાં ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી, એટલે કે બહુ પેલા ઊંચા બહુ સારા એવા ગુજરાતી સાહિત્યના એ જાણકાર હતા। તેમણે વડાપણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે ઓરતા જેવા વાર્તા સંગ્રહ પણ આપેલા છે। બહુ મહાન લેખક હતા મિત્રો। ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા હતા। તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે। ખેતરમાં પેશેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીથી પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે। આ વાત અહીં રસપ્રદ રીતે કહેવાઈ છે। ચાલો તો શરૂઆત કરીએ પાઠની પેજ નંબર 10 ઉપર। સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। જ્યારે કોઈ સવારનો પહોર હોય એ સમયે મિત્રો આપણે કોઈ વનસ્પતિને જોઈએ તો જાણી ગોલ્ડન હોય એવો એનો દેખાવ હોય, કારણ કે સૂર્યના કિરણો એની ઉપર પડે ને તો સોના જેવી દેખાતી હોય। વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો, વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પાંખોનો વીંઝણો વીંઝતું હવામાનનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું। આખું રમણીય દ્રશ્ય છે મિત્રો। વસંતનો વાયરો મોર ઉપરનું સોનું સાંભળવા માંડ્યું એટલે લહેરાતા હતા બધા। પક્ષીનું ટોળું વાયરાની પાછળ પડ્યું એટલે કે પક્ષીઓ હવામાં ઉડતા હતા। પાંખોનો વીંઝણો વીંઝતું હવામાનનું સોનું ધરતી ઉપર પાછું ધકેલતું હતું, એટલે કે આવી રીતે પાંખો વીંઝતું હોય તો જાણે કે સૂર્યના કિરણોને પાછા જમીન ઉપર જ મોકલે એવી વાત છે। ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું, ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું। ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું, ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું, એટલે કે જે કચરો છે મીન્સ જે પાકમાંથી જે ખરાબ કચરો નીકળે છે એનો એ ખાતું જતું હતું। શાળાએ જેવા છોકરા હાલિયા, મોલ જોતા હવા ખાતા પક્ષીના માળા પાડતા, ખેતર શેડેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા। છોકરાઓ છે હવે પરીક્ષા દેવા જતા હતા શાળાએ। એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે, ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે, તારે આપવાની છે, અમારે શું? ચારેમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, ત્રીજાએ ટાપસી પૂરી, એટલે કે ત્રીજો બોલ્યો, તમે અરજી કરો તો તમને મળે ઉમેર્યું, પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી, એવું પહેલું બોલ્યો। ચારે છોકરાઓનો વાર્તાલાપ ચાલુ છે અહીં, ચારે છોકરા શાળાએ જાય છે એવું દ્રશ્ય તમને દેખાડવામાં આવે છે। પણ તને જ ક્યાંથી મળી છે? તમારા 10 ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, વડાએ કહ્યું। મેં કેમ જાણ્યું કે પેલા 3માં તું આવીશ? ચોથો વાતમાં પડ્યો કે પેલો બીજો ત્રીજો નંબર તારો જ આવશે, એવું તને કેમ લાગે છે? એમ તો નહીં પણ પહેલો આવીશ, મહાદેવે સવર સગર્વ કહ્યું। તેણે ગર્વપૂર્ણ કહ્યું કે ત્રીજો નહીં પણ પહેલો તો આવી શકશે, કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું, આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નહીં દોડે,
એટલે પરીક્ષામાં સારું પરફોર્મન્સ તું નહીં કરી શક, આડે દિવસે ભલે કરી શક, ટેસ્ટમાં સારા માર્ક આવતા એવી વાત છે. ન શું દોડે એવી પાર્ટી મેળવું ને કે બરાબર, એવું માદેવ કહે છે. ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયા ને તું કમ ના જાણતો, છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો તો ને વળી. એટલે મણિ નામનો છોકરો છે એ છઠ્ઠા ધોરણમાં ફર્સ્ટ નંબરે આવ્યો હશે. એ તો હું માંદો. ચોથો બોલી ઉઠ્યો, ને નટોડો ઓછો છે કઈ, એમે પાછા એના બાપા હેડમાસ્ટર છે. એટલે મહાદેવને બધા કહે છે કે તું નંબર લેવાની વાતો કરે છે પણ આ બધા છોકરાઓ છે એની વિશેષતા દેખાડે છે. બરાબર, નટુના પિતાજી છે હેડમાસ્ટર છે. બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ છે. ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે તેમના જાતમાં છે બધું. મહાદેવ ના ડગી, ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત, ખાલી તમે ઘોડા દોડાવો છો એટલે ખોટે ખોટી વાતો કરો છો. વડાએ કહ્યું, ઠીક ભાઈ જોઈએ છીએ. મામાનું ઘર કેટલે? દીવો પડે એટલે. હા હા, દીવો પડે એટલે પેલો નંબર લાવો. મહાદેવ તાનમાં હતો. મહાદેવ છે એ ખૂબ જ જુસ્સામાં હતો કે ભાઈ તમે ભલે ગમે તે કહો, હું પેલો નંબર તો લાવીને જ રહીશ. પેજ નંબર 12 ઉપર, સારું તો કેમ ભાઈ શંકા? ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હા વળી, આપણા ગામનું નાક રહેશે. પેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 અને ત્રીજો આવીશ તો 5. પાંચે ક્યાં છે ગંડા? ત્રીજાએ લાગ સાધ્યો ને આપણને ઉજાણી મળશે એટલે પાર્ટી. ચોથાએ પાકું કર્યું, એને મહાદેવ નક્કી જાઓ. મહાદેવ મંજૂર થયો. આ રીતે આ ચારેય છોકરા જીપના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પરસાવતા જાય છે. મોર ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝૂંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર એમની એમ નજર ફરતી રહે છે. આ રીતે બાળકો જઈ રહ્યા છે એ દ્રશ્ય છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે, અટકીને ઉભો રહે છે. બોલી પડે છે, ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કુંડો કુંડો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી તરતું એવી એક ગાય છે, ધીમે ધીમે ચાલીને ખાતી જાય છે. કાપલો કાઢી નાખવાની મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા હોય લાગતા હતા. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. ત્રીજાએ કહ્યું, સેઢા પર છે. મહાદેવ વિચારમાં તો બોયલો પણ વિચારતો એવી રીતે, આ પાક કે પેલી પા, પણ ખાવાની તો ગમ જ ને. ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસને જોઈ બૂમ પાડી કહ્યું, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું, ક્યારે આવશે ને ક્યારે આવશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે એટલે કે આખે આખું ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. લેને શંકા, ગાયને હું આગતો આવું. શંકાએ દફતર લીધું, યાદ આવ્યું, તારે લ્યા પરીક્ષા છે ને. આવ્યો. આમ મહાદેવે પાટી લગાવી. મોર ઉપર ઉડતી ઉડતી સમણી જતી હોય એમ એનું માથું દેખાતું હતું. કહેતો હતો, તમે તમારે હેંડતા થાઓ, આવ્યો હું તો આમ. હરાયું ચરેલી ગાય મસ્તાન હોય એમાં નવાઈ છે. મહાદેવ મન કરીને ઢેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા લાગે. એ પાણા મારે તો એને અસર ના થાય. બરાબર, માટીના ઢેફા મારે તો ગાયને તો અસર નથી થતી હુષ્ટપુષ્ટ ગાયથી. એટલામાં સોટું પણ ના હતું, એટલે કે નાની એવી સોટી પણ ના હતી. છેડા ઉપરથી આકડાનો એક ડોરો ભાંગ્યો પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માથો છૂટતી નહોતી. બરાબર, તો અહીંયા એને એવું જ લાગતું ગાયને કે મને કોઈ કઈ કરતું જ નથી. બરાબર, ખૂબ જ એ હુષ્ટપુષ્ટ ગાય હતી. પાના નંબર 10, 11 અને 12 આપણે પૂરા કરેલા છે. પેજ નંબર 10, પેજ નંબર 11 અને પેજ નંબર 12 આ ત્રણેય પેજ છે જે આપણે વ્યવસ્થિત સમજેલા છે અને ત્રણેય પેજ છે આપણે પૂર્ણ કરવાના છે. રંગ બુક ની અંદર પેજ નંબર 10, 11 અને 12 લખવા એકવાર, કારણ કે આનેથી લખાણથી તમારી ભાષા શુદ્ધિ થશે, અક્ષર સારા થશે, લખવામાં સ્પીડ આવશે, અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્ન ચિહ્ન આ બધા જ ને તમને વ્યવસ્થિત સમજ આવશે. જોઈ જોઈને લખશો એટલે વ્યવસ્થિત લખી લેશો. ચાલો મિત્રો, હવે મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, હોમવર્ક કરતા રહ્યો. ઠીક છે, ચાલો, થેન્ક યુ.